સૌથી પહેલાં શેર બહાર પડવા અંગેના ચેપ્ટરમાં પ્રસ્તાવના આપણે જોઈ ગયા. ત્યારબાદ શેર અરજીની વિધિ જોઈએ. શેર અરજીની વિધિના મુખ્યત્વે ચાર તબક્કા છે. એમાં સૌથી પહેલો તબક્કો બેંકમાં ખાતું ખોલાવવું, બીજો તબક્કો છે શેર અરજીઓ મેળવવી, ત્રીજો તબક્કો છે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, અને ચોથો તબક્કો છે શેર વેચણી અને તેનું વેચણી પત્રક તૈયાર કરવું. આ ચાર તબક્કાઓ છે, મુખ્યત્વે શેર અરજીની વિધિના ચાર તબક્કાઓ આપેલા છે. એમાંથી સૌથી પહેલાં પહેલો જ તબક્કો આપણે જોઈશું આજે, બેંકમાં ખાતું ખોલાવવું. તો બેંકમાં ખાતું ખોલાવવા માટે તો કંપની સૌથી પહેલાં તો કઈ પ્રોસેસ હાથ ધરે છે, તો એની માટે એના તબક્કાઓ તમને ક્રમશ અહીંયા લખીને આપ્યા છે. અને આપણે એને પોઈન્ટ ટુ પોઈન્ટ છે આ તબક્કાઓને આજે સમજવાના છે. તો શેર અરજીની વિધિ, એમાં સૌથી પહેલો મુદ્દો બેંકમાં ખાતું ખોલાવવું. એમાં સૌથી પહેલાં કંપની છે બેંકમાં ખાતું ખોલાવવા માટે પહેલાં કઈ કાર્યવાહી હાથ ધરશે, તો એની માટે તો સૌથી પહેલાં તો કે કંપની છે એ સૌપ્રથમ પહેલાં ભરણાની બેંકની નિમણૂક કરે છે. તો હવે ભરણાની બેંક એટલે શું? તો ભરણાની બેંક એટલે શું? તો આપણે પ્રસ્તાવનામાં કાલે જોઈ ગયા છીએ ભરણાની બેંક. તેમ છતાં એકવાર ફરીવાર અહીંયા રિપીટ કરી દઈ, ભરણાની બેંક એટલે શું? તો ભરણાની બેંકની તમે શોર્ટમાં અહીંયા ટૂંકમાં સમજાવ્યું છે કે કંપની દ્વારા શેરમૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે. તો શેરમૂડી એટલે શું? તો શેરમૂડી કે જે કંપની છે ધંધો ચાલુ કરવા માટે અનેક પૈસાઓ અનેક શેર બહાર પાડે છે કે જેને આપણે કહીશું શેરમૂડી. પરંતુ આ તો એને શોર્ટમાં સમજાવ્યું, પરંતુ શેર અને શેરમૂડી શેર અને શેરમૂડી આ બંને કેવું છે? તો જુદું જુદું છે. તમામ શેરને તમે ભેગા કરો અને જે મૂડી બને એને આપણે કહીશું શેરમૂડી. એટલે શેરમૂડી છે એને પ્રત્યેક નાના નાના હિસ્સામાં વેચવાથી જે પ્રત્યેક હિસ્સો છે એને આપણે કહેશું શેર. બરાબર? એટલે કીધું છે ફરીથી કે કંપની દ્વારા શેરમૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે કંપની છે પોતાના શેર એ પબ્લિકને વેચે છે. એટલે વેચવા માટે તો કીધું કે કંપની દ્વારા શેરમૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. સૌથી પહેલાં તો કે કંપની છે બજારમાં જઈને એ ફરી ફરીને શું આ શેર વેચી શકતી નથી, પરંતુ એ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા અથવા તો આ લઘુત્તમ ભરણાની જે બેંકો છે તેનો સંપર્ક કરીને આ વચ્ચે મધ્યસ્થી તરીકેનું એક આ ભરણાની બેંક તરીકેનું કાર્ય કરીને આ શું કરે છે? તો કે એ પોતાના શેર છે એ બજારમાં વેચે છે અને શેરધારકોને આવી રીતના એ મેળવે છે. ફરી એકવાર જોઈએ ભરણાની બેંક એટલે કંપની દ્વારા શેરમૂડી બહાર પાડવા અંગેના પોતાના જે શેર છે એ વેચવા માટે આ ભરણાની બેંક આવી નિમણૂક કરે છે. કંપની દ્વારા શેરમૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. સૌથી પહેલું કાર્ય કંપની જ્યારે બજારમાં અસ્તિત્વમાં આવતી હોય ત્યારે સૌથી પહેલાં તો પોતાના શેરને છે એ બજારમાં વેચવા માટે સૌથી પહેલું કાર્ય આ ભરણાની બેંકની નિમણૂક કરવી, આ સૌથી પહેલું આ કાર્ય હાથ ધરે છે. પરંતુ બીજો પ્રશ્ન એ, ભરણાની બેંકની નિમણૂક તો કરીએ પરંતુ કઈ બેંક? તો ઘણી બધી બેંકો છે એમાં તો કેવા પ્રકારની? તો કે એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે. પરંતુ એમાંની કેવા પ્રકારની બેંકની આપણે નિમણૂક કરીએ છીએ? તો કે કંપની કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં. એક માર્કના પ્રશ્ન માટે તમને આ પ્રશ્ન પૂછાઈ શકે પણ ખરો. કંપની કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં. શિડ્યુલ્ડ બેંક એટલે કીધું કેવા પ્રકારે? આવો પ્રશ્ન આપણને થાય ને, એટલે કીધું કે શિડ્યુલ્ડ બેંક એટલે તો કે જે આપણા દેશની બેંક હોય, રાષ્ટ્રીયકૃત બેંક હોય. એટલે કીધું કે કંપની કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે. એ બેંકમાં ખાતું ખોલાવવાનું, પરંતુ ખાતાના પણ જુદા જુદા ઘણા બધા પ્રકાર છે. એમાંથી કયા પ્રકારનું ખાતું કંપની ખોલાવી શકે? તો કે શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે. હવે ચાલુ ખાતું શા માટે? બચત ખાતું કેમ નહીં અથવા તો બીજા અન્ય કોઈ પણ ખાતા કેમ નહીં? તો ચાલુ ખાતું એટલા માટે ખોલાવી શકે કારણ કે કંપનીને ઘણી બધી વાર છે પૈસા ઉપાડવાના પણ હોય અને પૈસા જમા પણ કરાવવાના, એટલે કે એક કરતાં વધુ વાર વ્યવહાર કરવાનો હોવાથી આ ચાલુ ખાતું એ કંપની શિડ્યુલ્ડ બેંકમાં જઈને ખોલાવી શકે. એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાય કે કંપની છે એ બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવે છે, તો તમને કયા પ્રકારનું ખાતું પૂછાય? તો ચાલુ ખાતું. પરંતુ એવો પ્રશ્ન પૂછાય કે કયા કયા
પ્રકારની બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે તો શિડ્યુલ્ડ બેંકમાં, અથવા તો શિડ્યુલ્ડ બેંક તમને એવો શબ્દ ન આપ્યો હોય તો ગુજરાતીમાં તમને કીધું હશે કે રાષ્ટ્રીયકૃત બેંક. એના માટે ધ્યાન રાખવાનું. અને એક ઓનલાઈન ક્વેશ્ચનમાં તમને પૂછે તો યાદ રાખજો કે શિડ્યુલ્ડ બેંકમાં કંપની ખાતું ખોલાવે છે અને કયા પ્રકારનું ખાતું ખોલાવવામાં આવે છે તો ચાલુ ખાતું. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે એમસીક્યુમાં અને વન ટાઈમ ક્વેશ્ચનમાં તમને પણ પૂછાઈ શકે. શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. પછીનો આગળનો એક મુદ્દો છે એસ્ક્રો બેંક ખાતું એટલે શું. ભરણાની બેંક શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવે છે અને પછીનો મુદ્દો છે એસ્ક્રો બેંક ખાતું એટલે શું. હવે એસ્ક્રો બેંક ખાતું એટલે શું, તો એને અહીંયા તમને ટૂંકમાં સમજાવ્યું છે. એસ્ક્રો બેંક ખાતું એટલે કે કંપની દ્વારા ભરણાની બેંકમાં, ભરણાની બેંક એટલે શું એ આપણે આગળ જોઈ ગયા ને, કંપની દ્વારા ભરણાની બેંકમાં શેરમૂડીના વ્યવહારો કરવા માટે કે જે કંપની શેર વેચે છે, ખરીદ વેચાણનું જે કાર્ય કરે છે તેની માટે, કે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેરમૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે કે જેને આપણે કહીશું એસ્ક્રો બેંક ખાતું. ગુજરાતીમાં કહીએ તો એને વિશિષ્ટ પ્રકારનું ખાતું ખોલાવી શકાય એને કહી શકાય. પરંતુ એસ્ક્રો બેંક ખાતું શા માટે કંપની ખોલાવે છે અને એસ્ક્રો બેંક ખાતું એટલે શું, તો કે કંપની દ્વારા ભરણાની બેંકમાં, ભરણાની બેંક એટલે શું એ તો આપણે જોઈ ગયા, એમાં કંપની દ્વારા ભરણાની બેંકમાં શેરમૂડીના વ્યવહારો કરવા માટે. બરોબર, શેરમૂડીના વ્યવહારો એટલે શું, તો કે કંપની છે એક કરતાં વધુ વાર શેરનું ખરીદ વેચાણ કરે છે એટલા માટે, એટલે કે જે શેરમૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે એને કહેશું આપણે એસ્ક્રો બેંક ખાતું. બરોબર, એટલે કે ખરીદ વેચાણ કરવા માટે ખાસ અમુક, દાખલા તરીકે ડિવિડન્ડ વેચવું છે તો કંપનીના તમામ શેરધારકોનું ડિવિડન્ડ વેચવા માટે આ કંપની શું કરશે કે ડિવિડન્ડનું એક આ ખાતું બનાવશે અને તેમાં જ્યાં સુધી આ બધું જ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આ ખાતું એ એમનામ ચાલુ રાખશે. પછી ડિવિડન્ડ વેચનારું જેવું કાર્ય પૂરું થઈ જાય, બરોબર, એટલા માટે પછી આ કાર્ય પૂરું થતાં જ તે એસ્ક્રો બેંક ખાતું એ કંપની બંધ કરી દેશે. અહીંયા પણ કંપની એવું જ કરશે કે જ્યાં સુધી કંપનીને તમામ શેર વેચાઈ ન જાય, તમામ શેરધારકના એ નાણાં જમા ન થઈ જાય ત્યાં સુધી કંપની છે આ ખાતું એસ્ક્રો બેંક ખાતું એ ચાલુ રાખશે. જેવા કંપનીના તમામ પ્રકારના શેર વેચાઈ જાય, એના નાણાં એને મળી જાય, શેર વેચનું કાર્ય પૂરું થઈ જાય, ત્યારબાદ બધું જ આ કાર્ય પૂરું થતાં એસ્ક્રો બેંક ખાતું એ કંપની છે એ બંધ કરાવી દેશે. એટલે અહીંયા કીધું છે એસ્ક્રો બેંક ખાતું ફરી એકવાર, કંપની દ્વારા ભરણાની બેંકમાં શેરમૂડીના વ્યવહારો કરવા માટે, શેરમૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે જેને કહેશું આપણે એસ્ક્રો બેંક ખાતું. તો તમારે ટૂંકમાં એની વ્યાખ્યા લખવી તો એને લખી શકાય કે શેરમૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે જે કે વિશિષ્ટ પ્રકારનું ખાતું છે તો તેને કહેશું આપણે એસ્ક્રો બેંક ખાતું. પરંતુ હવે કંપની છે આ એસ્ક્રો બેંક ખાતું કઈ જગ્યાએ ખોલાવી શકે અને એની માટે એની શું પ્રોસેસ છે, તો એની માટે અહીંયા પ્રોસેસ તરીકે તમને સમજાવ્યું કે કેવી રીતે આનું ખાતું ખોલાવી શકાય. કયું ખાતું, તો એસ્ક્રો બેંક ખાતું. અહીંયા લખ્યું છે કેવી રીતે ખોલાવી શકાય, તો એની માટે એની પાછી એક પ્રોસેસ છે કે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવું હોય તો એની માટે સંચાલક મંડળની સભામાં, જે કંપનીનું સંચાલક મંડળ છે એની સભામાં, એની મિટિંગમાં, સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના, જે આપણે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવાનું છે તે અંગેના, એટલે કે સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ કંપની છે સંચાલક મંડળની મિટિંગ બોલાવે, એમાં બધા જ લોકો છે નક્કી કરશે કે આપણે આ બેંકમાં આવા પ્રકારનું ખાતું ખોલાવશું. એટલે કીધું સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ. ઠરાવ એટલે શું, કે બધા સંચાલક મંડળના સભ્યો એ ભેગા મળીને નક્કી કરે છે કે આ બેંકમાં આપણે તમામ વ્યવહારો કરવા માટે આ ખાતું ખોલાવશું, એને આપણે કહેશું ઠરાવ. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ, કે જેને લેખિતમાં તૈયાર કરેલી હોય છે તે નકલ, તેમજ જરૂર પડતા અન્ય દસ્તાવેજો રજૂ કરીને, બધા જે દસ્તાવેજો છે, જે કાગળિયા છે, દસ્તાવેજો બધા ભેગા કરીને બેંકમાં જશે અને બેંકમાં બધા જ પુરાવો રજૂ કરીને એ શું કરશે, આ એસ્ક્રો બેંક ખાતું કંપનીના નામનું ખોલાવશે.
ફરીથી કેવી રીતે ખોલાવી શકાય એસ્ક્રો બેંક ખાતું? તો સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ તેમજ જરૂર પડતા બીજા જે અન્ય દસ્તાવેજો છે તે રજૂ કરીને આ ખાતું બેંકમાં ખોલાવી શકાય. પરંતુ કઈ બેંકમાં ખોલાવવાનું છે ખાતું? તો શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું. કયું અત્યારે ખાતું ખોલાવવાનું? તો એસ્ક્રો બેંક ખાતું. એસ્ક્રો બેંક ખાતું એટલે શું છે? તો કે શેરમૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ વિશેષ પ્રકારનું જે ખાતું ખોલાવવામાં આવે છે એને કહેશું આપણે એસ્ક્રો બેંક ખાતું. બરાબર છે. પછી આગળ ચાલીએ તો કીધું છે કે આ ખાતું ખોલાવતી વખતે કયું ખાતું પાછું ભૂલવાનું નથી, યાદ રાખવાનું છે કે જે એસ્ક્રો બેંક ખાતું કીધું છે તે કીધું છે કે આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે. બરાબર, જ્યારે તમે આ ખાતું ખોલાવવા જાઓ છો ત્યારે એ કોને બાંયધરી આપે છે? તો આપણા શેર ધારકોને. એ કીધું છે કે તમે જે એસ્ક્રો બેંક ખાતું ખોલાવો છો ત્યારે આ ખાતું ખોલાવતી વખતે કંપની તમને એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે. શેર મંજૂરી એટલે શું? તો કે કંપની પાસે જેટલી શેર અરજીઓ આવેલી છે એમાં જેટલા નાણાં ટોકન સ્વરૂપે જે આ ખાતામાં તમે જમા કરાવો છો તો તે કે શેર મંજૂરી. ફરીથી આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે. બાંયધરી આપે છે કોણ? તો કે કંપની આપે છે. કોને આપે છે? તો કે શેરધારકોને. કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવશે. બધા શેરધારકોને કહેશે કે ભાઈ આ બેંકમાં છે આ ખાતામાં તમારે શેર અરજી અને જે તે તમારા બેંકમાંથી જે પૈસા જમા કરાવવાના છે તેટલી રકમ અમારા બેંકના એસ્ક્રો બેંક ખાતામાં તમારે જમા કરાવી. આવી કંપની એને બાંયધરી આપશે. એ બાંયધરી આપ્યા પછી તેના બાદ એ શેરધારકને શું આપશે? તો કે અમે તમને જેટલા ફોર્મમાં જે તમે આ શેર માંગેલા છે એટલા અમે તમને આ શેર ફાળવશું. આવી એને બાંયધરી આપે છે. ફરી એકવાર, આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવશે. તમે જે આ શેરના ફોર્મ્સ જે શેરના ફોર્મ્સ તમે આપો છો એ તમામ રકમ કયા ખાતામાં જમા કરાવવાની છે? તો કે જે આપણી પાસે જે એસ્ક્રો બેંક ખાતું છે એ શેર મંજૂરીની તમામ રકમ તેમાં જમા કરાવવામાં આવશે. અને શેર મંજૂરીની વિધિ જ્યાં સુધી તમને આ કંપની શેર ન ફાળવે, મંજૂરીની જાણ SMS અથવા તો ઈમેલ દ્વારા ન કરે ત્યાં સુધી, અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. તો પાછું એક અહીંયા નવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ હવે કંપની તમને શેર મંજૂર કરી દે ત્યાં સુધીની શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ. હવે પ્રીમિયમ એટલે શું પાછું? બરોબર છે. તો હવે કંપની છે એ ત્રણ રીતે શેર બહાર પાડે છે. એક તો પ્રીમિયમથી, બીજું એક વટાવથી, અને ત્રીજું છે કંપનીના મૂળ કિંમતથી એટલે કે દાર્શનિક કિંમતથી કંપની શેર બહાર પાડે છે. એટલે કીધું કે શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ જો કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડેલા હોય. પ્રીમિયમ એટલે પાછું કહી દે કે જે કંપનીની જે મૂળ કિંમત છે તેના કરતાં જો વધુ કિંમતે કંપની શેર બહાર પાડતી હોય તો તેને કહેશું આપણે પ્રીમિયમથી શેર બહાર પાડેલા છે. એટલે દાખલા તરીકે કંપનીએ 10 રૂપિયાનો શેર છે પરંતુ એ 12 રૂપિયામાં વેચે છે. બરોબર, તો આની માટે 2 રૂપિયા એ પ્રીમિયમ ગણાશે. તો આવા કંપનીએ જે શેર બહાર પાડેલા છે એ કેવી રીતના શેર બહાર પાડેલા છે? પ્રીમિયમથી શેર બહાર પાડેલા છે તેમ કહી શકાય. બરોબર, ફરીથી, અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની કુલ રકમ, બરોબર, એટલે કે મૂળ દાર્શનિક કિંમત છે તે અને જે પ્રીમિયમની કુલ રકમ છે તે બંને રકમ પ્રીમિયમની રકમ સહિતની કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. એટલે કે સૌથી પહેલાં તો તમારે કેમાં આ પૈસા ટ્રાન્સફર કરવાના છે? તો આપણા ખાતામાંથી સૌથી પહેલાં પૈસા એસ્ક્રો બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના છે. એસ્ક્રો બેંકમાંથી પછી કંપની તમને શેર ફાળવશે. શેર ફાળવા બાદ હવે પછી એસ્ક્રો બેંક ખાતામાંથી કંપનીના ખાતામાં આ નાણાં ટ્રાન્સફર થશે. એટલે હવે કીધું કે કંપનીના ખાતામાં ફેરબદલી હવે કરવામાં આવશે. ત્યાં સુધી તો તમારા જે નાણાં છે એ તમારા ખાતામાં જ તે તમારા ખાતામાંથી કંપનીના ખાતામાં
એસ્ક્રો બેંક ખાતામાં આ નાણાં જમા રહેશે, એટલે કે કંપનીના પણ ખાતામાં નહીં હોય અને આપણા પણ ખાતામાં હશે નહીં. એટલી રકમ કયા ખાતામાં જમા હશે? તો કે કંપનીના જે એસ્ક્રો બેંક જે ખાતું ખોલાવેલું છે એમાં તમારા આ નાણાં જમા રહેશે. પછી આગળ જોઈએ તો કે સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ, પાછું સેબી આવ્યું તો કાલે આપણે જે છેલ્લો વિડીયો હતો એમાં જોઈ ગયા છીએ, પ્રસ્તાવનામાં પણ આપણે જોઈ ગયા છીએ, સેબીનું પૂરું નામ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે આ મુંબઈમાં જે સંસ્થા આવેલી છે તો એની પણ આ જુદા જુદા નીતિ નિયમો એટલે કે માર્ગદર્શિકાઓ એ બનાવે છે. સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી એક માર્કના પ્રશ્ન માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન તમને પૂછાય તેવો અને બોર્ડની પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાતો. ફરીથી સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી કેના દ્વારા કરવામાં આવે છે? શેરની અરજી તો કે આસબા પદ્ધતિ, સ્પેલિંગ જોઈ લેજો, ASBA, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એની પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ASBA એનું પૂરું નામ પૂછાય કે આસબાનું પૂરું નામ આપો, એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય તો એનું પૂરું નામ છે, એનું પૂરું નામ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ, બરોબર છે? આસબાનું પૂરું નામ, ફરી એકવાર આસબાનું પૂરું નામ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ. ફરીથી સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી તમામ શેરધારક કેવી રીતના કરશે? તો શેરની અરજી છે આસબા કાર્ય પદ્ધતિ દ્વારા જ કરવામાં આવશે. જો તમે આસબા કાર્ય પદ્ધતિ દ્વારા શેરની અરજી કરેલી નહીં હોય તો તમારું આ ફોર્મ્સ એ ઓટોમેટિક રદ કરવામાં આવશે અને તમે જેટલા શેર ખરીદવા માટે એપ્લિકેશન કરેલી છે એ એપ્લિકેશન પણ માન્ય રહેશે નહીં. એટલે કે મુજબ શેરની અરજી કેવી રીતે કરવાની? તો કે આસબાનું પૂરું નામ શું છે? એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ દ્વારા જ આ શેરની અરજી કરી શકાય હશે, તો જ તમારી આ અરજી માન્ય રહેશે, નહીંતર માન્ય ગણવામાં આવશે નહીં. આગળ તમને પછા ટોપિકમાં તમને કીધું છે કે આસબાની કાર્ય પદ્ધતિ મુજબ જે આ સિસ્ટમથી આસબા કાર્ય પદ્ધતિ દ્વારા જે તમામ કાર્ય થાય છે તેમાં આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવશે. તમે જે તમારા ખાતામાંથી એસ્ક્રો બેંક ખાતામાં જે નાણાં તમે જમા કરાવો છો તો એ ક્યાં સુધી એ ખાતું બ્લોક રહેશે? તો કીધું છે આસબાની કાર્ય પદ્ધતિ મુજબ જે તમે આસબા પદ્ધતિ મુજબ જે સિસ્ટમથી તમે જે એપ્લિકેશન કરો છો તો ત્યાં સુધી આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તમે જેટલા શેર ખરીદવા માટે જેટલી એમાઉન્ટ લખેલી હોય તેટલી શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં તમારા ખાતામાં એટલી રકમ શું થઈ જશે? ઓટોમેટિક બ્લોક થઈ જશે. એટલા પૈસાનું તમે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન, કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકશો નહીં. પરંતુ ક્યાં સુધી નહીં કરી શકાય? તો કીધું છે કે શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી કંપની તમને તમારા શેર ન ફાળવે ત્યાં સુધી એટલી રકમનો તમે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકશો નહીં. ફરીથી આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવશે. તેટલા નાણાં તમારા શું કરી દેશે? કંપની બ્લોક કરી દેશે કે જે આસબા પદ્ધતિએ તમે જે એપ્લિકેશન કરેલી છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. એટલા રકમના નાણાં છે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં, જો એસ્ક્રો બેંક ખાતામાં તો તમારા નાણાં હશે તે, પરંતુ જે કંપનીનું જે ખાતું છે તેમાં તમારા નાણાં એ ફેરબદલ થતા નથી. તો ત્યાં સુધી તમારા નાણાં કેમાં હશે? તો કે જે આપણે એસ્ક્રો બેંક કંપનીનું જે એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલું છે તેમાં તમારા નાણાં એમાં હશે. પછી તમને કીધું છે શેર મંજૂરીની વિધિ પૂરી થઈ, બરોબર, શું કીધું? શેર મંજૂરીની વિધિ પૂરી થઈ એટલે કે કંપની તમને જેવા શેર ફાળવે, બરોબર, તમે દાખલા તરીકે 10 શેર ખરીદવા માટે શેર અરજી કરેલી છે પરંતુ એમાં કંપની તમને 8 જ શેર ફાળવે છે, તમે તો એમાં એને 10 શેરના નાણાં આપેલા હશે ને, પરંતુ એમાં કીધું છે કે હવે બધું જ કાર્ય છે બધું ઓનલાઈન થાય છે પરંતુ હવે તમારામાંથી 10 શેરના નાણાં
से 10 શેર ના નાણા છે એટલા કટ નહીં થાય, પરંતુ તમને કંપનીએ 8 શેર જ આપ્યા છે તો તમારા ખાતામાંથી 8 શેર ના નાણા જ એ કપાશે, એટલા જ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થશે, જેથી કરીને કંપનીએ જે વધારાના પૈસા છે, 2 શેર ના જે વધારાના પૈસા છે એ તમને પરત કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. એટલા માટે જ તે આપણે આસબા પદ્ધતિએ આ શું કરવાની છે, એપ્લિકેશન કરવાની છે. એટલા માટે તમને પછીના મુદ્દામાં કીધું છે કે શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય, બરોબર, જેટલા તમારા શેર કંપની મંજૂર કરે. દાખલા તરીકે મેં તમને કીધું તેમ કે 10 શેર ખરીદવા માટે અરજી કરી છે, કંપનીએ તમને મંજૂર કર્યા 8 જ શેર. શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય, તમારા 8 શેર મંજૂર થાય છે તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી એટલે કે તમારા ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થશે. ત્યાં સુધી તમારા જે પૈસા છે એ કેમાં રહેશે, એસ્ક્રો બેંક ખાતામાં હશે, એટલે કે કંપનીના પણ ખાતામાં નહીં હોય અને તમારા પણ જે ખાતામાં એમાં પણ નહીં હોય, પરંતુ જે વચ્ચેનું જે આપણું એસ્ક્રો બેંક ખાતું છે ત્યાં સુધી તમારા એટલા પૈસા તેમાં જમા થયેલા હશે, એટલે કે કંપનીએ તમને પરત પૈસા પાછા પૈસા આપવાનો કોઈ ઇસ્યુ ઉપસ્થિત રહેતો નથી. ફરીથી, શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય છે, એટલા જ પૈસા છે કંપનીના ખાતામાં ટ્રાન્સફર થશે, વધારાના પૈસા છે એ તમારા ખાતામાં રહેશે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી, એટલે કે જે વધારાની જે નામંજૂર અરજીના નાણાં છે એ તમારા ખાતામાં તમને પરત આપવાનો કોઈ ઇસ્યુ ઉપસ્થિત થતો નથી. તો આ વિડીયોમાં મિત્રો આ સૌથી પહેલાં બેંકમાં ખાતું ખોલાવવું એટલો, જે પેજ નંબર તમને 86 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 86 ઉપર સૌથી પહેલો મુદ્દો તમને આપ્યો છે કે બેંકમાં ખાતું ખોલાવવું, એમાં આટલી બાબતો તમને સમજાવવામાં આવેલી છે. પરંતુ ઓનલાઈન ક્વેશ્ચનમાં ફરી એકવાર તમને કહી દઉં, ભરણાની બેંક એટલે શું એ તમને એક ટોપિક પૂછાઈ શકે. બીજું છે કે કંપની કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં કેવા પ્રકારનું ખાતું ખોલાવે છે, તો કે ચાલુ ખાતું ખોલાવી શકે છે. એસ્ક્રો બેંક ખાતું એટલે શું, કે જે વિશિષ્ટ શેરમૂડીના વ્યવહારો કરવા માટે જે કંપની વિશિષ્ટ ખાતું ખોલાવે છે તો તેને કહીશું આપણે એસ્ક્રો બેંક ખાતું. બીજું કે કંપની છે એ કઈ પદ્ધતિથી શેર અરજી કરશે, તો કે કંપની છે શેર અરજી કરશે તો આસબા પદ્ધતિથી જ શેર અરજી કરવાની છે, તેના દ્વારા જ શેર અરજી કરશે. જો તમે આસબા પદ્ધતિ એટલે કે આસબા પદ્ધતિ શેર અરજી નહીં કરો તો કંપની તમને છે ક્યારેય પણ આ શેર ફાળવી શકશે નહીં. બીજો પ્રશ્ન છે આસબાનું પૂરુંનામ આપો. બોર્ડની પરીક્ષામાં ઓનલાઈન ક્વેશ્ચનમાં તમને એક માર્કમાં પ્રશ્નમાં પૂછાઈ શકે અને એક વાર પૂછાણો પણ ખરો. આસબાનું પૂરુંનામ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ, બરોબર, ફરીવાર આસબાનું પૂરું નામ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ, આટલા તમને એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. હવે નેક્સ્ટ પાછા વિડીયોમાં આપણે જોશું શેર અરજીઓ મેળવવી અને શેર અરજીઓનું વર્ગીકરણ, બરાબર. ત્યાં સુધી આવજો.